સુરત શહેરમાં 90 વર્ષના સિનિયર સિટીઝન સાથે ડિજિટલ અરેસ્ટના કિસ્સો બન્યો છે, જેમાં આરોપીઓએ પોતે મુંબઈ પોલીસના અધિકારી છે તેવું કહી બાદમાં વૃદ્ધને કહ્યું કે તમે મુંબઈથી ચાઇના મોકલેલા પાર્સલમાંથી ડ્રગ્સ તેમજ અન્ય વસ્તુ મળી આવી હોવાની ફરિયાદ મળી છે. આરોપીઓ વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ થયો હોવાનું કહી અને સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા તેમજ ઈડીના લોગાવાળા બોગસ લેટર પેડ ફરિયાદીને મોકલી અને તેમની ધરપકડ કરવાની ધમકી આપી હતી. બાદમાં આરોપીએ 90 વર્ષના વૃદ્ધને ડિજિટલ અરેસ્ટ કરી તેમની પાસેથી બળજબરીપૂર્વક 1,15,50,000 રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લીધા, જેથી હાલ આ મુદ્દો શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. જોકે આ સમગ્ર મામલે સાયબર ક્રાઇમ સેલ દ્વારા 5 આરોપીની ધરપકડ કરવામાં આવી છે, સાથે જ 1 વ્યક્તિને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. સુરત શહેર પોલીસ દ્વારા સાયબર ક્રાઇમનો ફ્રોડ આચરનાર વિરુદ્ધ એક મોહિમ ચલાવવામાં આવી છે. થોડા સમય પહેલાં જ સાયબર ક્રાઇમની ટીમો દ્વારા અલગ અલગ જગ્યા ઉપર રેડ કરી અને 15થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને આમાં 1800 થી 1900 જેટલા NCCRP પોર્ટલ ઉપર આ એકાઉન્ટોની કમ્પ્લેન કરવામાં આવી હતી. 29થી વધુ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પણ આનો ભોગ બનેલા છે આ સાયબર ક્રાઇમ ફ્રોડનો. આ લોકોની પૂછપરછ દરમિયાન 300થી વધુ તો અંદાજિત ફરિયાદો રજિસ્ટર થયેલી પ્રાથમિક હકીકત દરમિયાન મળી આવી છે. આ તપાસ દરમિયાન સાયબર ક્રાઇમ સેલની ટીમને કાલે એક વધુ સફળતા મળી છે. એક 90 વર્ષના સિનિયર સિટીઝન કાકાને આ લોકોએ પોતાનું 400 ગ્રામ જેટલું MD તમારું કુરિયરમાં આવ્યું છે અને આ ધમકી આપી મુંબઈના પોલીસ ઓફિસર, ED, CBI, સુપ્રીમ કોર્ટ વગેરે નામની ધમકીઓ આપીને ખોટા લેટરો, ખોટા ઓર્ડરો બતાવી કાકા પાસે અંદાજે 1.25 કરોડ રૂપિયા, 1,15,00,000 જેટલી વસૂલાત કરી લેવામાં આવી હતી. એમને 15 દિવસ જેટલો સમય જેટલા ડિજિટલ એરેસ્ટ રાખવામાં આવ્યા હતા. આ લોકોની પૂછપરછ દરમિયાન જે કાકાની બધું પૂછપરછ દરમિયાન એમણે સ્કેચ બનાવીને એક માણસનો ફોટો પણ આઈડેન્ટિફાઈ સ્કેચ બનાવી આપ્યો કે આ માણસ જે એમને ડિજિટલ એરેસ્ટ કરેલા હતા એમનો ફોટો સ્કેચ પણ બનાવી આપ્યો છે.